મહેમદાવાદમાં હવે દબાણકારોની ખેર નથી. મહેમદાવાદમાં પોલીસ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. મહેમદાવાદમાં પોલીસ દ્વારા શહેરના બજારમાં પેટ્રોલિંગ કરી અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો હટાવવા સૂચના આપી છે. બજારમાં દબાણકારોને હટાવવા મહેમદાવાદ પીઆઈ આર એન ખાંટ અને અન્ય પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગ કર્યું. જૂનાગઢમાં કેશોદ પોલીસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. રસ્તા પર સામસામે વાહનો આવી જતા જાહેરમાં મારામારી કરી રહેલા શખ્સોની ગાડીમાંથી દારૂ પણ મળ્યો છે. નશો કરેલી હાલતમાં જાહેર રસ્તે મારામારી કરતા લોકોના ટોળા એકઠા થયા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો. નગરપાલિકાના સદસ્ય સહિત 4 લોકો સામે મારામારીનો ગુનો દાખલ થયો છે. મારામારી કરી અને અન્ય 2 વ્યક્તિ પણ ભાગી ગયા. મહેસાણામાં કડીના આલુસણા ગામ નજીક રસ્તો પૂછવાના બહાને એક આધેડ સાથે લૂંટ કરાયાની ઘટના સામે આવી. 4 આરોપીઓ એક ગાડીમાં સવાર હતા. રસ્તો પૂછવાના બહાને આરોપીઓએ આધેડને રોક્યા હતા. તક મેળવી આરોપીઓએ સોનાની વીંટી અને 9,700 રૂપિયા લૂંટી અને ફરાર થઈ ગયા. ભોગ બનનાર આધેડે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવી છે. છપ્પન નંબરની ગાડી હતી અને પછી મોબાઈલ લઈને હું ગાડીનો પીછો કર્યો, પણ મારા જોડે એક્ટિવા હતું એટલે હું ટાઈમે એમના જોડે પહોંચી નહીં ગયો. અને મેં ગમમાં વાત કરી, પછી વાત કરીને હું ડાયરેક્ટ કડી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં મૂળ પાકિસ્તાની નાગરિકોના કારણે દોડતી થઈ પોલીસ રાજકોટ છોડે તે પહેલા જ પોલીસ અટકાવ્યા. 50-60 લોકો કચ્છમાં જવા નીકળ્યા હતા. કચ્છ ધાર્મિક પ્રસંગમાં જવા માટે માંગી હતી મંજૂરી. પોલીસની મંજૂરી વગર રાજકોટ છોડતા કાર્યવાહી કરાઈ છે. વર્ષોથી પાકિસ્તાની હિન્દુ નાગરિકો રાજકોટમાં રહે છે. મંજૂરી બાદ તમામને કચ્છ જવા દેવાશે. તો 50-60 લોકો કચ્છમાં જવા નીકળ્યા હતા. કચ્છ ધાર્મિક પ્રસંગમાં જવા માંગી હતી મંજૂરી. પોલીસની મંજૂરી વગર રાજકોટ છોડતા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. વર્ષોથી પાકિસ્તાની નાગરિક જે છે તે રાજકોટમાં રહે છે. કચ્છ જવા માટે નીકળ્યા હતા. રાજકોટ છોડે તે પહેલા જ પોલીસે તેમને અટકાવી લીધા. 50-60 લોકો કચ્છ જવા નીકળ્યા હતા. મૂળ પાકિસ્તાની નાગરિક છે અને તેઓ આ રીતે પોલીસને જાણ કર્યા વગર જ ત્યાંથી નીકળતા પોલીસ દોડતી થઈ.